डीसामां गौशाळा अने पांजरापोळ संचालकों द्वारा विरोध करवामां जे आवी रह्यो हतो ते वधुने वधु उग्र बनी रह्यो छे। डीसाना एलिवेटेड ब्रिज पर संचालकोए टायरो सळगाव्या हता, रस्ता वच्चे ज टायर सळगावीने विरोध करवामां आव्यो हतो। ठेर ठेर गौशाळा संचालकों पांजरापोळ संचालकोनी अटकात पण करवामां आवी छे। डीसाना आ दृश्यो सामे आव्या छे। डीसामां गौशाळा अने पांजरापोळ संचालकों द्वारा विरोध जे करवामां आवी रह्यो हतो, आ विरोध वधुने वधु उग्र बनी रह्यो छे। डीसाना एलिवेटेड ब्रिज पर संचालकोए टायरो सळगावीने अनोखी रीते विरोध कर्यो हतो, रस्ता वच्चे ज टायर सळगावीने विरोध नोंधाव्यो। अमारा संवाददाता परेश पढ़िया जोड़ाई गया छे फोनलाइन पर, वधु माहिती साथे। परेश जणावशो, डीसामां गौशाळा अने पांजरापोळना संचालकों द्वारा जे विरोध करवामां आवी रह्यो हतो ते वधु ने वधु उग्र बनी रह्यो छे, रस्ता उपर टायरो सळगावामां आवी रह्या छे। ચોક્કસથી હિરેલ, જે રીતે બનાસકાંઠામાં સરકાર દ્વારા જે 500 કરોડ સહાયની જે જાહેરાત કરી હતી ગૌશાળાઓમાં, તે સહાય હજી સુધી ચૂકવામાં નથી આવી, તેને લઈને આજે બનાસકાંઠાના ગૌશાળાના સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ પશુઓ જે સરકારી કચેરીઓમાં છોડવાની જે ચીમકી આપી હતી તેને લઈને, પશુઓને લઈને જયારે નીકળ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી છે, તેને લઈને ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો। ત્યારબાદ કહી શકાય છે કે પશુપાલકો અને પશુ સંચાલકોએ દિશાથી લઈને રાધનપુર સુધીનો જે હાઈવે છે તે હાઈવે પર ઠેર ઠેર ટાયરો સળગાવ્યા હતા, હાઈવે પર પશુઓને છોડી મૂકીને રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે ડીસા તાલુકાનો જે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો ગુજરાતનો સૌથી મોટો એલિવેટેડ બ્રિજ છે, તે બ્રિજ પર પણ મોટી સંખ્યામાં ટાયરો સળગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જ્યાં સુધી 500 કરોડની સહાય નહીં ચૂકવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી આપી। જી બિલકુલ પરેશ, તમામ માહિતી બદલ આપનો આભાર।